गुजरातमांथी पसार थवानी संभवित शक्यताओ छे, जेना पगले सूरतमां रविवारथी 3 दिवस सुधी वरसाद अने भारे पवन फूंकावानी शक्यता छे, जेना पगले सूरत जिल्लाना 3 तालुकाना दरियाकांठे आवेला 40 જેટલા ગામોને એલર્ટ કરી દેવાયા છે. સાથે જ વાવાઝોડું આવે તો સ્થિતિને પહોંચી વળવા માટે એક એનડીઆરએફની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે. માછીમારોને પણ દરિયામાંથી પરત બોલાવી લેવાયા છે. આ સાથે દરિયા કિનારે આવેલા ઝીંગાના તળાવમાં રહેતા 800 મજૂરોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે. ગાજવીજ સાથે સામાન્ય વરસાદ થઈ શકે છે. 30-40 સ્પીડે પવન ફૂંકાવાની શક્યતા છે. પાલિકા અને કલેક્ટર તંત્રએ દરિયાકાંઠાના નજીકના આભાવા, ખજૂદ, મગદલ્લા, ગવિયરભાઠા, ડુમસના વડવા, ફળિયું, હડપતિવાર 1 અને 2, નવસાત, હડપતિવાસ, પારસી શેરી, ભીમપુર, સુલતાનાબાદ સહિતના ગામના લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચના આપી છે. વાવાઝોડાની અસર દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં પણ થવાની સંભાવના હોવાથી તમામ જિલ્લા કલેક્ટરોને એલર્ટ રહેવાની સાથે જ સાવચેતીના પગલા ભરવાના આદેશો કરતા કરાયા હતા. જેના પગલે સુરત જિલ્લા કલેક્ટરે ઇમરજન્સી બેઠક બોલાવી હતી. આ બેઠકમાં સુરત જિલ્લાના 3 તાલુકાના 84ના 8, ઓલપાડના 28 અને મજુરાના 4 ગામો મળીને કુલ 40 ગામો દરિયાકાંઠે આવ્યા હોવાથી તમામ ગામોને એલર્ટ કરી દેવાની સૂચના આપતા જ વહીવટી તંત્ર દોડતું થઈ ગયું હતું. જોકે વાવાઝોડાની અસરને 2 દિવસ માટે ઘોઘા સુરતથી વચ્ચેની જે રોરો ફેરી ઉલપાડ મામલતદાર તરીકે સ્થળ તપાસમાં નીકળ્યો હતો. તૈતુ જે વાવાઝોડું આવવાનું છે, જે ગુજરાતના સી કોસ્ટમાં લગભગ 17 તારીખે રાતના ટાઈમ, એટલે 18 તારીખે સવારેના સુમેરે ત્રાટકશે એવું પ્રથમ દ્રષ્ટિએ લાગી રહ્યું છે. એઝ ઓફ નાવ વાવાઝોડું લગભગ ગોવાના વેસ્ટ કોસ્ટમાં 100 કિલોમીટરના અંતરે છે. કેરેલામાં પણ થોડી ઘણી એની અસરો જોવા મળી છે, સમાચાર માધ્યમથી જાણવા મળ્યું છે. અને ગુજરાતમાં પણ લગભગ 18 તારીખે વહેલી સવારે ત્રાટકશે. અને અત્યારની જે પરિસ્થિતિ પ્રમાણે એવું પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગે છે કે ગુજરાતના મધ્ય વિસ્તાર જૂનાગઢની આસપાસે ટચ કરશે અને મધ્ય વિસ્તારમાંથી પસાર થઈને કદાચ રાજસ્થાન એમપી તરફ જવાના ચાન્સીસ અત્યારે પ્રથમ દ્રષ્ટિએ લાગે છે. કદાચ આપણે સાઉથ ગુજરાતની વાત કરીએ, સુરત જિલ્લાની વાત કરીએ, તો સંભવત અહીંયાથી પસાર થવાની, ડાયરેક્ટ પસાર થવાની જરૂર નહીં પડે અને દૂરથી પસાર થશે. જેથી કરીને સુરત જિલ્લામાં બહુ એની અસર ઓછી વર્તાય એવું હતા પ્રાથમિક દ્રષ્ટિએ આવે. પણ આ બાબતે આપણે ડિઝાસ્ટરની દ્રષ્ટિએ તો પ્રિપેરનેસ આપણે ઓલરેડી રાખી દીધી છે. એનડીઆરએફની ટીમ સુરત જિલ્લામાં આવી ગઈ છે. એમનું સુવાલીમાં આપણે દરિયાકાંઠાના વિસ્તારમાં એમને સ્થાયી કર્યા છે. દરેક ગામના તલાટીઓ, ઉલપાડના તથા 84ના તલાટીઓને જાણ કરી સતર્ક કરવામાં આવ્યા છે. માછીમારી કરવા માટે જે પણ માછીમારો 2-3 દિવસ પહેલાં ગયા હોય એ બધાને પરત કહેવા માટે કહી દીધું છે. અને અત્યારે દરિયા કિનારે જ્યારે વિઝિટમાં આવ્યો ત્યારે કોઈ પણ માણસ અહીંયા નથી, એ ચકાસી પણ લીધું છે. એટલે તલાટી અને જિલ્લા તંત્ર, ગામ તંત્ર બધા એલર્ટ છે અને કોઈ પણ મુશ્કેલી પરિસ્થિતિ આવી પડે તેને તંત્ર સજ્જ છે તૈયાર. 40 ગામોને એલર્ટ કરવાની સાથે જ પાલિકા અને મામલતદાર પ્રાંત ઓફિસરની ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી છે. માછીમારોને પણ દરિયામાંથી પરત બોલાવી લેવાયા છે. આગામી 19મી મે સુધી માછીમારી કરવા દરિયામાં નહીં જવાની સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત વાવાઝોડાની સંભવિત સ્થિતિને ધ્યાનમાં રાખીને એક એનડીઆરએફની ટીમ પણ સુવાડીના દરિયા કિનારે વિઝિટ કરવા પહોંચી હતી. મયુર મિસ્ત્રી, નિર્માણ ન્યૂઝ, સુરત. તો ખાસ કરી અને તોકતે વાવાઝોડાને લઈને તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે, ત્યારે તોકતે વાવાઝોડા